नमस्ते मित्रार्थियों, आज आप धोरण छ में विषय गणित समझीशू। आज आप प्रकरण एक संख्या परिचय समझवा छे। तो चलो हमें आप 1.1 में जो दाखला समझता था तेना आग दाखला समझिए। हमें आज आप छठो दाखलो समझिए। आप आगना वीडियो में पांचमो दाखलो नोटबुक द्वारा समझी गया था। एक मशीन एक दिवस में सरेराश 2825 स्क्रूनु उत्पादन करे छे, तो जान्युआरी 2006 में केटला स्क्रूनु उत्पादन थयु हशे। हवे आपणने कहेवामां आव्युं छे कि एक मशीन छे ते 2825 स्क्रूनु उत्पादन तो करे छे, पण साथे कह्युं छे कि जान्युआरी महीनो छे। हवे जान्युआरी महीनो होय तेमां केटला दिवस आवे? 31 दिवस आवे। भले 2001 लख्युं छे, पण जान्युआरी महीनो होय तेमां 31 दिवस आवे तो आपणने ख्याल जे छे। तो आप शूँ करी शकीए? तो आप 2825 स्क्रू है तो एक दिवस में केटला थाय छे आवुं पद बनावानुं आपणे हूँ तमने आ ब्रश द्वारा रफ में समझाव। तमारे नोटबुक में व्यवस्थित दाखलो करवानो छे कि एक स्क्रू एक दिवस में तमारे पद व्यवस्थित लखवानुं छे कि एक दिवस में जो एक दिवस में 2825 स्क्रूनुं उत्पादन थतुं होय तो 31 दिवस में एटले जान्युआरी महीना में केटला दिवस? 31 दिवस होय तो 31 दिवस में केटलू थशे? हवे चौकड़ी गुणाकार करिए तो 31 × 2825 ने आ एक छेदमां आवे एटले आ 31 × 2825 तमारे गुणाकार करवानो छे अने त्यारबाद तमारे जवाब लखवाना छे। जे जवाब आवशे तेटला स्क्रूनुं उत्पादन थयुं हशे। त्यारबाद सातमो दाखलो जोईए कि एक વેપારી પાસે 78,552 રૂપિયા હતા, તેમણે રૂપિયા 1200નો એક એવા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો। એટલે શું કીધું છે કે એક તેમણે રૂપિયા 1200નો એક એટલે કે 1200 રૂપિયાનો એક એવા કેટલા 40 રેડિયો સેટ ખરીદવા ઓર્ડર આપ્યો છે અને ખરીદી પછી તેમની પાસે કેટલા રૂપિયા બાકી રહે? તો પહેલાં તો આપણે આ શોધવું પડે કે એક રેડિયો સેટ છે તેની કિંમત કેટલી છે? 1200 છે, તો એ ઓર્ડર કેટલાનો આપે છે? 40નો આપે છે। તો આ તો ગુણાકાર કરી લઈએ, 40 × 1200 છેદમાં એક। હવે 12 × 48 અને પેલા 20 અને પેલા આનો 10 એટલે 48,000 થયા। 48,000 રૂપિયા નો આ રેડિયો સેટ આવ્યા। તો હવે કુલ રૂપિયા કેટલા હતા? રૂપિયા 78,552 હતા અને સેટ કેટલાનો ખરીદ્યો? આખો રેડિયોવાળો 48,000। તો હવે આપણે શું કરવાનું? બાદબાકી કરીશું। તો ચાલો હવે બાદબાકી કરીએ। 2, 9, 5 આઠમાંથી 8 જાય તો 0, સાતમાંથી 4 જાય તો 3। આ રીતે હવે આપણે સાતમો દાખલો સમજીશું। એક વેપારી પાસે 78,592 રૂપિયા હતા, તેમણે રૂપિયા 1200નો એક એવો 40 રેડિયા સેટ ખરીદવા ઓર્ડર આપે છે। એટલે કે એક રેડિયો સેટ છે તેનો કેટલા રૂપિયા છે? 1200 રૂપિયા છે, તેવા બીજા કેટલા ખરીદે છે? 40। ખરીદી પછી તેમણે કેટલા રૂપિયા બાકી રહેશે? તો પહેલાં આપણે પ્રથમ દાખલામાં શું શોધવું પડે કે એક રેડિયો સેટ છે તેની કિંમત કેટલી છે? 1200 છે, તો તે 40 ખરીદે છે તો કેટલા રૂપિયા થશે? તો આપણે પદ બનાવી શકાય કે એક રેડિયો સેટની કિંમત 1200 રૂપિયા છે, તમારે આખા વાક્યમાં લખવાનું છે, તો 40 રેડિયો સેટની કિંમત કેટલી થશે? તો 40 × કેટલા આવશે? 1200, ચોકડી ગુણાકાર કરીએ। ત્યારબાદ 1 × 12 = 48, પછી આના 2 0 અને આ એટલે 3 0 મૂકી દેવાના, એટલે 48,000 થઈ ગયા। હવે 48,000 આપણને કુલ રેડિયો સેટની કિંમત મળી। હવે એમની પાસે પૈસા કેટલા હતા? વેપારી પાસે 78,592 રૂપિયા, તો તેમાંથી આપણે શું કહી શકીએ? બાદબાકી કરવાની છે કે આટલા વપરાયા તો હવે કેટલા બાકી રહ્યા, એટલે શું કરીશું? બાદબાકી કરીશું। તો ચાલો હવે આપણે બાદબાકી કરીએ। 78,592 ઓછા કેટલા આવશે? 2 માંથી 0 જાય તો 2, અહીંયા 9, પછી 5, 8 માંથી 8 જાય તો 0,
સાતમાંથી ચાર જશે તો ત્રણ, એટલે આપણો જવાબ આવ્યો 30,592 રૂપિયા બાકી રહેશે. તો તમારે તો કરીને જવાબ લખવાનો કે વેપારી પાસે ખરીદી પછી 30,592 રૂપિયા બાકી વધશે. ત્યારબાદ આઠમો દાખલો જોઈએ કે એક વિદ્યાર્થીએ 7,236નો 56 સાથે ગુણાકાર કરવાનો હતો, તેના બદલે શું કરી નાખે છે, 65 દ્વારા ગુણાકાર કર્યો. તેનો જવાબ સાચો જવાબ કરતાં વધારે હશે કેટલો, પ્રશ્નાર્થ ચિહ્ન પૂછ્યું છે. શું તમારે બંને ગુણાકાર કરવાની જરૂર છે? હવે જુઓ, તમે અહીં પ્રશ્નાર્થ ચિહ્ન પૂછ્યો છે કે તેનો જવાબ કેટલો વધારે હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો પહેલાં આપણે શું કરી શકાય કે પહેલાં 65 દ્વારા જે ગુણાકાર કરે છે તો આપણે 7,236 ગુણ્યા 65, તો તમારે 65 સાથે ગુણાકાર કરવાનો, તમારે રફકામમાં જાતે કરવાનો છે. આનો જે જવાબ આવે તે રાખવાનો. ત્યારબાદ આપણે શું કરીશું કે જે 7,236 છે તેનો ગુણાકાર આપણે પાછો 56 સાથે પણ કરીશું. આ બંને સાથે ગુણાકાર કરવાના. હવે આ બંનેના જે જવાબ આવશે, તમારે સાચા ગુણાકાર કરવાના છે, આ બંનેના જે જવાબ આવે તો જે જવાબ આવે છે તેમાંથી જે આ 56વાળાનો જવાબ મોટો આવશે, તો આ 56વાળાના જે જવાબ આવે તેમાંથી આ જવાબની બાદબાકી કરવાની છે. તમારે જાતે નોટબુકની પાછળ ગુણાકાર કરવાનો રહેશે. હું તમને ખાલી બાદબાકી કરીને બતાવું છું. આ પહેલો જે જવાબ છે તે જવાબ કોનો છે, 65 સાથે તમે કરશો ત્યારે આ પ્રકારનો જવાબ તમને મળશે. ત્યારબાદ 56 સાથે કરશો ત્યારે તમને આ પ્રકારનો જવાબ જોવા મળશે. હવે તમારે બાદબાકી કરવાની છે, એટલે 0માંથી 6 જશે ના, એટલે અહીંયા 10 લેવાનો છે, અહીંયા 3, 10માંથી 6 જાય તો 4, 3માંથી 1 જાય તો 2, 3માંથી 2 જાય તો 1, અહીંયા શું આવશે 10, ને અહીંયા શું આવશે 6, 5, 6માંથી કંઈ ના જાય તો અહીંયા છે ને તમે 10 લખશો, એટલે 6માંથી કંઈ નહીં જાય એટલે 0, આ 6 બેઠો લખવાનો, 4માંથી 4 જાય તો 0, એટલે લખો નહીં લખો એક જ, એટલે અહીંયા તમારો આ પ્રકારનો જવાબ આવશે 65,124. તો તમારે જવાબ લખવાનો છે કે કેટલો વધારે આવ્યો, તો 65,124 જેટલો જવાબ વધારે આવે છે. ત્યારબાદ તમને બીજો દાખલો હવે છે ને, 9મો દાખલો તમારે જાતે જ કરવાનો છે, એટલે કે હોમવર્કમાં છે. ત્યારબાદ હું 10મો દાખલો સમજાવું છું કે દવાઓ બોક્સમાં ભરેલી છે, દરેક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે, એટલે કે દરેક એટલે કે એક બોક્સનું વજન 4 કિલો અને 500 ગ્રામ છે. 800 કિલોની ક્ષમતાવાળી એક વાનમાં કેટલા બોક્સને ભરી શકાય? હવે 800 કિલોની ક્ષમતા છે કે જે વાન છે તે કેટલી સીસીઓ 800 કિલો સુધી લઈ જઈ શકે છે, તો તેવી કેટલી સીસી તમે ભરી શકશો તેવો ક્વેશ્ચન પૂછ્યો છે આપણને. તો એક બોક્સમાં ભરાતી દવા કેટલી છે? ખાલી એક જ બોક્સની દવા 4,000 4 કિલો અને 500 ગ્રામ છે, બરાબર. હવે આપણે તેને એક જ ગ્રામમાં જ ખાલી કન્વર્ટ કરી નાખીએ, અથવા તો કિલોગ્રામમાં તો ઓછું છે એટલે ગ્રામમાં જ રાખી દઈએ, તો 4 કિલો આપણને જે આપ્યા છે તે 4 કિલો છે, 4 કિલો અને 500 ગ્રામ છે, તો 4 કિલો છે તો 4,000 ગ્રામ થઈ ગયા. 4,000 ગ્રામ વત્તા બીજા 500 ગ્રામ એટલે શું થઈ ગયું, 4,500 ગ્રામ, એટલે આટલા ગ્રામમાં આપણે મૂક્યા. કેવી રીતે? 1 ગ્રામ બરાબર એટલે 1 કિલો, 1 કિલો બરાબર કેટલા થશે, 1,000 ગ્રામ, એટલા માટે આપણે 4,500 ગ્રામ ગોટ કર્યા છે આ રીતે. હવે આપણને કીધું છે 800 કિલોવાળાની ક્ષમતાવાળી એક વાન, હવે વાનમાં કેટલા 800 કિલો સુધી લઈ જઈ શકાય,
तो वन वधुमां वधु 800 किलो लई जई शके छे। एटले 800 किलो एटले केटला ग्राम थई गया? 800 ગુણ્યા આપણે શું કરવાનું, ગ્રામમાં ફેરવવા છે ને, 800 જે છે તેને આપણે ગ્રામમાં ફેરવીએ તો 800 ગુણ્યા 1000, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, એટલે ગ્રામ 1000 વડે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે, એટલે મીંડા 1 2 3 4 5, 5 મીંડા મૂકી દેવાના, 1 2 3 4 અને 5, આ પ્રકારનો આપણને જવાબ મળશે। હવે આ જે વાનમાં લઈ જવાતી દવાના બોક્સ, હવે આપણે ભાગાકાર કરીશું કે જે આપણો જવાબ આવ્યો હતો। તેના ભાગ્યા 4500 કરીશું, 0 0 ઉડી જશે। તમારે ભાગાકાર રફબુકમાં કરવાનો છે, ત્યારબાદ તમને જે જવાબ મળશે, હવે તમે છેદ ઉડાવશો તે રીતનો તમને જવાબ મળશે। આ રીતે તેમાં જવાબ આવશે 177, પોઈન્ટમાં આવશે, એટલે તમારે 177 ગણવાનું છે કે દવાના બોક્સ પૂર્ણાંક સંખ્યામાં ધ્યાનમાં ન લેવાય, એટલે કે તેથી વાનમાં 177 બોક્સ ભરી શકાશે, એટલે તમારે તો કરીને જવાબ લખવાનું કે વાનમાં 177 બોક્સ ભરી શકાશે। ત્યારબાદ 11મો અને 12મો દાખલો છે, તે પણ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે।